તો આ તો થઈ વાત મોરબીની અને હવે વાત કરીશું ગોંડલની. જી હા, ગોંડલમાં પણ ધોધમાર વરસાદ અને આજ જે વરસાદી આંકડા સામે આવી રહ્યા છે ગોંડલના, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદ ગોંડલ શહેર અને ગ્રામ્ય તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને અનેક નદી નાળા છલકાઈ ચૂક્યા છે, અનેક ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. ત્યારે વાત હવે ગોંડલની, માંડવી ચોક કોલેજ વિસ્તાર તમામે તમામ એવા વિસ્તારો છે કે જ્યાં નદી નાળા અનેક છલકાયા છે, તો રોડ રસ્તા પર પાણી પણ ફરી વળ્યા છે. ગોંડલના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો. ધોધમાર વરસાદ બાદ ગોંડલની જે સ્થિતિ અત્યારે સામે આવી રહી છે, કારણ કે વરસાદી પાણી ઠેર ઠેર ભરાયેલા જોવા મળ્યા છે. ધોધમાર વરસાદ બાદ ગોંડલવાસીઓનું જનજીવન અસ્તવ્યસ્ત આજે, કારણ કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી. રસ્તા પર પસાર થવું પણ અશક્ય લાગી રહ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે ગોંડલમાં જોવા મળી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગઈકાલથી જ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં છેલ્લા 24 કલાકમાં 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગઈકાલ રાત્રિથી જ ગોંડલમાં મેઘરાજા મગ મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે આ ગોંડલનો આ મુખ્ય માર્ગ બસ સ્ટેન્ડ રોડ કે જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, આ રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ગોંડલના ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે વાત કરીએ તો ગોંડલના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા જ્યારે મન મૂકીને વરસી રહ્યા હોય અને હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી રહી હોય, ત્યારે ગોંડલ તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ પાણી પડી રહ્યો છે. ત્યારે ગોંડલના અનેક રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ગોંડલનો આ મુખ્ય રોડ છે કે જ્યાં હાલ નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ગોંડલની વાત કરીએ તો ગોંડલના આસપાસના વિસ્તારો મોવિયા, શ્રીનાથગઢ, ગોવિંદનગર, વાસાવડ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કેમેરામેન રાજન ચુડાસમા સાથે વિશ્વાસ ભોજાણી, મંતવ્ય ન્યૂઝ, ગોંડલ. તો સમગ્ર ગોંડલમાં ધોધમાર વરસાદ અને આજ ધોધમાર વરસાદ બાદ જે વરસાદી આંકડા સામે આવી રહ્યા છે, વહેલી સવારે પણ અહીં મેઘાની અતિ મહેર જોવા મળી. 4 કલાકમાં 4 ઇંચ વરસાદ રાજકોટના ગોંડલમાં ખાબક્યો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 7.5 ઇંચ ટોટલ વરસાદ નોંધાયો છે. ગોંડલ શહેરમાં સવારથી જ મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે અને આજ તોફાની બેટિંગ ના કારણે શહેરની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. જ્યારે રસ્તા પર જે રીતે પાણી ફરી વળ્યા છે, જેના કારણસર તમામ રાહદારીઓને વાહન ચાલકોને આ વરસાદી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. તો અનેક એવા વિસ્તારો કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે લોકો પોતાની સોસાયટીમાંથી બહાર નથી નીકળી શકતા, ઘરની બહાર નથી નીકળી શકતા. એટલે કે આજના દિવસ દરમિયાન મોટા ભાગના ગુજરાતના એવા વિસ્તાર છે કે જ્યાં લોકોને ઘરમાં પુરાવાનો વારો આવ્યો છે, જેમાં વાત અત્યારે ગોંડલની ચાલી રહી છે. ગોંડલમાં જે રીતે 7.5 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન વરસ્યો અને વહેલી સવારે પણ મેઘરાજાની આ ધમાકેદાર બેટિંગ યથાવત.